નમસ્કાર મિત્રો શ્રુતિ ટ્વેન્ટી ટ્વેન્ટી શ્રેણીમાં આપનું ફરી એક વખત સ્વાગત છે મિત્રો આ શ્રેણીમાં તમે અવારનવાર જુદા જુદા વિષયો પર પીએચડી કરનાર મિત્રો અધ્યાપકોના વ્યાખ્યાનો સાંભળ્યા તો સાથે સાથે આપણે વિશેષ વ્યાખ્યાન શ્રેણી પણ શરૂ કરી છે કે જેની અંદર એમિનન્ટ સોશિયોલોજીસ્ટ એમિનન્ટ સોશિયલ સાયન્ટિસ્ટ એ મૂળમાં સમાજશાસ્ત્ર સાથે સીધા સંકળાયેલા ન હોય પણ જ્યારે હમણાં સંશોધન અભ્યાસની વાત આવે કે વિદ્યાર્થીઓને સંશોધનની તાલીમ અને માર્ગદર્શન આપવાની વાત આવે ત્યારે સમાજશાસ્ત્રની સાથેનો એમનો અનુબંધ સ્પષ્ટ થાય એવા જે વક્તાઓ હતા એ વક્તાઓના પણ આપણે વ્યાખ્યાનો રાખ્યા દોસ્તો આજે પીએચડી સંશોધન અને અનુભવ શ્રેણીમાં આપણી વચ્ચે શ્રુતિ ટ્વેન્ટી ટ્વેન્ટી લેક્ચર સિરીઝમાં ડોક્ટર કામિનીબેન દસોરા છે કામિનીબેનનો પરિચય આપવું તો હું એવું ચોક્કસ કહી શકું કે જે નવી પેઢીના સમાજશાસ્ત્રીઓ છે એ નવી પેઢીના સમાજશાસ્ત્રીઓ સમાજશાસ્ત્રની બહુ જ મોટી આશાઓ છે એવી આશાઓ જ્યારે આપણે ગણાવતા હોઈએ ત્યારે કામિની બહેનને પણ મારે ચોક્કસ યાદ કરવા પડે એમનું સરસ મજાનું કામ છે આમ તો તેઓ આદિવાસી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ સંતરામપુર એટલે કે આદિવાસી વિસ્તારની કોલેજમાં શિક્ષણ કાર્ય કરી રહ્યા છે પણ ગુજરાતની જે વિવિધ સમસ્યાઓ છે એને સ્પર્શતો અભ્યાસ એમનો સતત ક્યાંક ને ક્યાંક તમને સેમિનારમાં રિસર્ચ પેપર રજૂ કરતી વખતે જોવા મળે અથવા તો ક્યાંક એમનો સંશોધન લેખ છપાયો હોય એમાં પણ જોવા મળે એટલે સામાજિક નિસ્બત આ સમાજશાસ્ત્રીની બહુ જ સરસ મજાની છે સમાજશાસ્ત્ર માટે આવા અધ્યાપકો એ આપણા માટે આનંદની વાત પણ છે ડૉક્ટર કામિની દસોરાએ એમણે પીએચડી કર્યું મહિલા સરપંચોના માનવ અધિકારોની સ્થિતિ અને સમસ્યાનો સમાજશાસ્ત્રી અભ્યાસ આ અભ્યાસમાં એમણે ખેડા આણંદ અને અમદાવાદને સમાવેશ કર્યો છે દોસ્તો તોતેરમાં બંધારણીય સુધારામાં પંચાયતી રાજમાં કેવું સરસ મજાનું કામ આપણા થકી થયું છે બંધારણ થકી એ કરી શક્યા છીએ પણ એનો સમાજશાસ્ત્રીય દ્રષ્ટિકોણથી અભ્યાસ એ ખૂબ જ મહત્ત્વનો હોય છે પ્રધાનમંત્રીશ્રીએ એક વખત એમના વ્યાખ્યાનમાં વાત કરી હતી સરપંચ પતિ એસપી એટલે પત્ની જો સરપંચ હોય તો એમના પતિ જ તે સરપંચ તરીકેનો વહીવટ સંભાળતા હોય પંચાયતી રાજની જે અધિકારોની ભૂમિકા હતી એ તો જરાક જુદા પ્રકારની હતી તો આવા સંજોગોમાં એક સમાજશાસ્ત્રી યુવા સમાજશાસ્ત્રીએ મહિલા સરપંચો ઉપરનો અભ્યાસ કર્યો છે એ ખૂબ જ જાણવાલાયક મારી દ્રષ્ટિએ રહેશે તમે બધા એ સાંભળવા માટે ઉપસ્થિત થયા છો આપ સૌનું સ્વાગત કરું છું અને સાથે સાથે ડૉક્ટર કામિનીબેન દસોરાને પણ તેમનું પીએચડી સંશોધન સંબંધીનું વ્યાખ્યાન આપવા માટે હું વિનંતી કરું છું ડૉક્ટર કામિની દસોરા નમસ્કાર ટ્વેન્ટી ટ્વેન્ટી અંતર્ગત પીએચડી સંશોધન અને અનુભવ શ્રેણીના આયોજક ડૉક્ટર રાજેન્દ્રભાઈ જાની સાહેબ અધ્યાપક મિત્રો સંશોધકો તેમજ વિદ્યાર્થીઓ આજના વ્યાખ્યાન શ્રેણીમાં મારા પીએચડીના સંશોધન વિષય અંગે રજૂઆત કરતાં પહેલાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અને ડૉક્ટર રાજેન્દ્રભાઈ જાની સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમણે આ વ્યાખ્યાન શ્રેણીનું આયોજન કરીને ખૂબ જ સુંદર અભ્યાસુ પ્રયાસ કર્યો છે જેના કારણે ઘણા જ સંશોધનો વિશે આપણે જાણી શક્યા છે ઘણા જ સંશોધકોને જાણી શક્યા છે સંશોધન અનુભવોને જાણી શક્યા છે અને એના આધારે આજે મને મારા સંશોધન વિશેના અનુભવો વ્યક્ત કરવાની અને રજૂ કરવાની જે તક અને પ્લેટફોર્મ આપે પૂરું પાડ્યું છે એ બદલ આપનો ફરી એકવાર હાર્દિક આભાર માની વંદન કરું છું મિત્રો આજે હું મારા પીએચડીના સંશોધન અનુભવો વિશે આપ સમક્ષ રજૂઆત કરવા જઈ રહી છું ત્યારે સૌથી આનંદની વાત એટલા માટે ગણી શકાય કે પીએચડીના જે સંશોધનના અનુભવો છે એના વિશે જ્યારે વાત કરીએ છે ત્યારે ભૂતકાળના સંસ્મરણોને વાગોળતા એક ફરી આનંદની અનુભૂતિ મનમાં છવાઈ જાય છે મારા પીએચડીના વિષયની વાત કરું તો મારો પીએચડીનો વિષય પંચાયતમાં મહિલા સરપંચોના માનવ અધિકારોની સ્થિતિ અને સમસ્યાઓના સંદર્ભમાં સમાજશાસ્ત્રીય અભ્યાસ આણંદ ખેડા અને અમદાવાદ જિલ્લાના સંદર્ભમાં મારા પીએચડીના માર્ગદર્શક ડૉક્ટર રમેશભાઈ મકવાણા કે જેઓ હાલમાં સરદાર પટેલ યુનિવર્સિટીમાં પ્રોફેસર અને અધ્યક્ષ તરીકે પોતાની સેવા આપી રહ્યા છે એમનું પોલિટિકલ સોશિયોલોજીમાં અને પંચાયતી રાજમાં ખૂબ જ નોંધપાત્ર પ્રદાન છે જેના કારણે એમને ઘણા એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે અને એમના માર્ગદર્શન હેઠળ જ્યારે પીએચડી કરવાની મને તક મળી તો એક મારા માટે એક ખૂબ જ ગૌરવપૂર્ણ બાબત ગણી શકાય જ્યારે મિત્રો આ વિષય પસંદગીની વાત આવે છે ત્યારે સંશોધન સમક્ષ એક મોટો સાગરને ગાગરમાં ભરવાની વાત આવે છે ઘણા બધા સંશોધક વિષયો હોય ઘણા બધા પ્રશ્નો હોય ઘણી બધી સમસ્યાઓ હોય જેને ધ્યાનમાં રાખીને આપણે વિષય પસંદગી કરવાની હોય છે તો જ્યારે મારે વિષય પસંદ કરવાની વખત આવ્યો ત્યારે પોલિટિકલ સોશિયોલોજી કે જે અમે એમ એમાં ભણ્યા હતા આગળ એમ ફિલ્માં મેં પીએચ એમ ફિલ્માં મેં જે સંશોધન કર્યું છે એ મારા પંચાયતી રાજ રિલેટેડ હતું અને આગળ જતા જ્યારે પીએચડી વિશે વાત કરવાની વાત આવે ત્યારે મને ખ્યાલ છે કે ભારતીય સમાજમાં પોલિટિક્સ અથવા રાજકારણ એક અનિવાર્ય અંગ બની ગયું છે જેના ભાગરૂપે રાજ્ય અને સમાજ વચ્ચેનો સંબંધ અથવા સમાજ રાજ્યને અને રાજ્ય સમાજ ઉપર કઈ રીતે અસર કરે છે એને જ્યારે સમજવાની વાત આવે ત્યારે આ જ દ્રષ્ટિકોણને લઈને સમાજશાસ્ત્રની એક વિકસતી જતી શાખા પોલિટિકલ સોશિયોલોજી જે રાજકારણને સમાજ સાથે સામાજિક રીતે સાંકળીને સમજવાનો જે પ્રયાસ કરે છે એના ભાગરૂપે મેં આ બાબતને સમજવા માટે આ ઘટનાઓને સમજવા માટે મારા પીએચડીના વિષયમાં મહિલા સરપંચો વિશે અભ્યાસ કરવાનું પસંદ કર્યું પરંતુ આ અભ્યાસમાં જે મહિલા સરપંચો ઉપર પંચાયતી રાજ ઉપર ઘણા બધા અભ્યાસો થઈ ગયા છે એવું કહી શકાય પરંતુ મારો અભ્યાસ એ બીજા બધા અભ્યાસો કરતાં કઈ રીતે અલગ પડી શકે અથવા કઈ રીતે અલગ હતો તો જ્યારે મેં મારા અભ્યાસોમાં મહિલા સરપંચોની વાત કરી ત્યારે મેં ઘણા બધા અભ્યાસો વિશે સંદર્ભ સાહિત્યની સમીક્ષા કરી ઘણા બધા લીખો વાંચ્યા ઘણા બધા બુક્સને રિફર કરી ત્યારે મને જાણવા મળ્યું કે મહિલા સરપંચોની ભૂમિકા સુધી ઘણા બધા લોકોએ વાત કરી છે પણ મહિલા સરપંચોને જે અધિકારો મળ્યા છે એના વિશે ઘણા બધા લોકોએ અથવા ખૂબ જ ઓછી વાત થઈ છે અને જ્યારે પર્ટિક્યુલર ગુજરાત રાજ્યની વાત કરીએ ત્યારે ગુજરાતમાં નહીવત યા તો કંઈ ન કહી શકાય એવા અભ્યાસો થયા છે જેને ધ્યાનમાં રાખીને મેં મારા સંશોધન વિષય તરીકે મહિલા સરપંચોના માનવ અધિકારોની સ્થિતિ અને સમસ્યા વિશે પસંદ કર્યો અને એના ઉપર કામ કરવાનું વિચાર્યું અહીંયાથી મારી સંશોધનની યાત્રા શરૂ થઈ મહિલા સરપંચો વિશે જ્યારે વાત કરીએ છીએ ત્યારે ઘણી બધી ઉપકલ્પનાઓ ઘણી બધી પૂર્વ ભૂમિકાઓ મેં સાંભળી હોય છે માની હોય છે સંશોધનમાં જોયું પણ છે કે મહિલા સરપંચો રબર સ્ટેમ્પ તરીકે કામ કરે છે મહિલા સરપંચોના મહિલા સરપંચ પતિ કામ કરે છે મહિલા સરપંચોના ઘરના લોકો કામ કરે છે અને આવી અવનવી વાતો અથવા એમને રાજકારણમાં તક મળી છે તો એ તકને એ લોકો કેવી રીતે નિભાવે છે યા તો માત્ર સ્થાનપૂર્તિના ભાગરૂપે એ લોકો કામ કરી રહ્યા છે આવા અવનવા વાતો સંવાદો અને વિચારો સાથે હું મારા વિષયમાં પ્રવેશી અને એના આધારે મેં અમારા સંશોધન વિષયની શરૂઆત કરી તો જ્યારે મહિલાઓને સંવૈધાનિક તૌર ઉપર તોતેરમાં અને ચુમ્બોતેરમાં બંધારણીય સુધારણાના ભાગરૂપે જ્યારે મહિલા સરપંચોને તેત્રીસ ટકા અનામતો મળી છે તો એ અનામતના ભાગરૂપ એ લોકોને સંવૈધાનિક દરજ્જો મળ્યો છે અને એ લોકો પંચાયતમાં એક પ્રભાવી સ્થાન જેને કહી શકાય એવું મહિલા સરપંચનું સ્થાન અથવા સરપંચ પદનું સ્થાન એ લોકો મેળવી રહ્યા છે પરંતુ એ સ્થાન મેળવવાની સાથોસાથ એ લોકોને એ તક મળી છે કે જેમાં એ લોકો પોતે જાતે નિર્ણયો લઈ શકે છે એ લોકો રાજકીય ભાગીદારી બતાવી શકે છે એ લોકો સત્તાસ્થાનોમાં પ્રભાવી ભૂમિકા ભજવી શકે છે એ લોકો પોતાના નિર્ણયો જાતે લઈ શકે છે પોતે જાહેર જીવનમાં એક્ટિવલી પાર્ટિસિપેટ થઈ શકે છે આવા અને એની સાથે સંકળાયેલા ઘણા બધા પ્રશ્નો છે જેને તપાસવા માટે આ સંશોધન મેં હાથ ધર્યું મારા સંશોધનના હેતુ વિશે મિત્રો આપને વાત કરો તો સૌ પ્રથમ મારા સંશોધનના હેતુમાં સૌ પ્રથમ હેતુ હતો માનવ અધિકારોનો ઉદ્ભવ અને વિકાસ આપણા માટે સમાજશાસ્ત્રના અભ્યાસી તરીકે માનવ અધિકારોની વાત કરવી એક ખરેખર એક નવી અને અગ વણખેડાયેલી બાબત હતી કારણ કે જ્યારે માનવ અધિકારોની વાત આવે ત્યારે એવું કહેવામાં આવે કે આ કાયદાનો વિષય છે તો કાયદાની વિષય પોલિટિકલ સોશિયોલોજીનો વિષય અને સોશિયોલોજી અને પ્લસ જેન્ડર અને સોસાયટી આ બધા જ પાસાઓ આ બધા જ વિષયોના સમગ્ર સારરૂપ જો કદાચ કહી શકાય તો આ વિષયનામાં એ તત્વો જોવા મળ્યા હતા અને જેના કારણે જ કદાચ આ મારો પીએચડીનો વિષય સૌથી મહત્વપૂર્ણ એટલા માટે ગણી શકાય કે એ વિષયના ભાગરૂપે તમે જેન્ડર અને સોસાયટી વિશે પણ જાણી શકો છો એના સંબંધિત ખ્યાલો વિશે જાણી શકો છો માનવ અધિકારોના સંદર્ભમાં જે માનવ અધિકારોનો ભંગ થાય છે એના વિશે પણ જાણી શકો છો સાથોસાથ પોલિટિકલ સોશિયોલોજી જે સમાજશાસ્ત્રની વિકસતી જતી શાખા છે એના આગવા પ્રદાન તરીકે પણ એને જાણી શકો છો અને સમાજ કાર્યના જે એક્શન સોશિયોલોજી અથવા સમાજ કાર્ય કરો જે મહિલાની વિમેન લીડરશીપ માટે કામ કરી રહ્યા છે નેતૃત્વ માટે કામ કરી રહ્યા છે ટીમ લીડર તરીકે કામ કરી રહ્યા છે અને ગ્રામીણ રૂરલ ડેવલપમેન્ટમાં પણ આ અભ્યાસ ઉપયોગી બની શકે છે અને આ બધી જ બાબતોનું ધ્યાનમાં રાખીને મેં મારા સંશોધન વિશેની શરૂઆત કરી જેમાં પહેલો સંશોધનનો હેતુ હતો માનવ અધિકારોનું ઉદ્ભવ વિકાસ ઉપર દ્રષ્ટિપાત કરો કે માનવ અધિકારોની વાત ક્યારે થઈ માનવ અધિકારીની શરૂઆત ક્યારે થઈ એનું ઐતિહાસિક ડેવલપમેન્ટ ક્યારે થયું અને એ આંતરરાષ્ટ્રીય સ્તરે એને યુએનએને ક્યારે સ્વીકારવામાં આવ્યું આ બધી જ બાબતોને મેં મારા સંશોધનમાં એક એનાલિસિસ તરીકે જાણવાની કોશિશ કરી છે એના પછી મારો બીજો સંશોધનનો હેતુ હતો મહિલા સરપંચોના આર્થિક અને સામાજિક ભૂમિકા તપાસવી એ લોકોને સામાજિક અને આર્થિક ભૂમિકા તપાસવો એ મારો સંશોધનનો બીજો હેતુ હતો મારા સંશોધનનો ત્રીજો હેતુ હતો મહિલા સરપંચોની ભૂમિકા તેની અસરકારકતા જાણવી અને તેની સમગ્ર કામગીરીનું મૂલ્યાંકન કરવું અહીંયા મારું માત્ર સંશોધન ભૂમિકા પૂરતું સીમિત નહોતું પણ ભૂમિકા અને ભૂમિકા અસરકારકતા કેવી રીતે જોવા મળે છે એ કઈ બાબતોમાં અસરકારક ભૂમિકા નિભાવી શકે છે એનું મૂલ્યાંકન કરવું એ મારો પીએચડીનો સંશોધનનો હેતુ હતો પછી આગળ જતા મહિલા સરપંચોના માનવ અધિકારોને લગતી સમસ્યાઓ અને તેના હનન માટે જવાબદાર પરિબળો કયા છે એ અને કઈ બાબતો એની પાછળ ભૂમિકા ભજવે છે એ તપાસવાનો એ મારો બીજો હેતુ હતો અને આ જ બાબત આ જ વસ્તુ મારા અભ્યાસને બીજા અભ્યાસો કરતાં અહીંયા આગળ અલગ પાડે છે કે માત્ર એ ભૂમિકા નિભાવી શકે છે કે નહીં એ નહીં પણ જે એમને અધિકારો મળેલા છે એ અધિકારો પોતે ભોગવવા માટે સક્ષમ છે કે નહીં એ અધિકારોની પોતાની જાણકારી છે કે નહીં કે એ અધિકારો ભોગવી નથી શકતા એની પાછળનું કયું કારણ જવાબદાર છે આવા એવા જટિલ મુદ્દાઓ કે જે પ્રત્યક્ષરૂપે દેખાતા નથી પણ પરોક્ષરૂપે ખૂબ જ અસર કરતા હોય છે એવી બાબતોને મેં મારા સંશોધનમાં તપાસવાની કોશિશ કરી છે મિત્રો હવે મારા સંશોધનની પદ્ધતિ વિશે વાત કરું પદ્ધતિશાસ્ત્ર વિશે વાત કરું તો પ્રસ્તુત અભ્યાસ માટે મેં યદચ્છ હેતુપૂર્વક યદચ્છ નિદર્શન પદ્ધતિના આધારે પ્રત્યેક જિલ્લામાંથી જે મારા અભ્યાસના ત્રણ જિલ્લા છે અમદાવાદ ખેડા અને આણંદ આ ત્રણ જિલ્લામાંથી સો 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 અનુક્રમે ત્રણસો ઉત્તરદાતાઓને મેં મારા અભ્યાસ માટે પસંદ કર્યા હતા હવે જ્યારે અભ્યાસ માટે ઉત્તરદાતાઓને પસંદ કર્યા છે પછી એમના માહિતી એકત્રકરણ કરવા માટે મેં મુલાકાત અનુસૂચિ સહભાગી નિરીક્ષણ નિરીક્ષણ અને આ પદ્ધતિનો ઉપયોગ કરીને મેં જાણકારી મેળવવાનો પ્રયાસ કર્યો છે અને એના આધારે ઉત્તરદાતાઓ પાસે જઈને રૂબરૂ મુલાકાત લઈને એમની પાસે મેં થોડી ડિસ્કશન કરી છે થોડા મુદ્દાઓની ચર્ચા કરી છે એમના માનવ અધિકારો વિશે જાણવાની કોશિશ કરી છે એમના માનવ અધિકારોનો ભંગ થાય છે કેવી રીતે એ સહભાગી નિરીક્ષણ દ્વારા પણ જાણવાની કોશિશ કરી છે ઘણી વખત એક મારા અભ્યાસનું જ એક મિત્રો આપણી સમક્ષ વાત કરું ત્યારે આપણને પોતાને એવું થાય કે મહિલાઓ સરપંચોના માની માનવ અધિકારોનો ભંગની વાત કરીએ ત્યારે એમના માનવ અધિકારોનો ભંગ થઈ રહ્યો છે એનો અહેસાસ પણ એમને હોતો નથી કે મારા અભ્યાસમાં પ્લસ ઘણા બધા અભ્યાસમાં એ વસ્તુ જોવા મળી હતી અને એના આધારે હું એનું એનાલિટિકલ એનાલિસિસ એવી રીતે કરી શકું કે માનવ અધિકારોનો ભંગ મહિલા સરપંચોનો થાય થાય ને થાય જ છે કેમ કારણ કે ધી આર નોટ અવેર અબાઉટ ઓલ ધીસ થિંગ એ લોકો પોતે અવેર જ હોતા નથી કે આ મારા મહિલા સરપંચોના કે મને મળેલી સત્તાના અધિકારોના ભાગરૂપ એનું હનન થઈ રહ્યું છે કે જ્યારે ક્યાંક બેસવાની વાત આવે કે જ્યારે ફ્લેગ હોસ્ટિંગની વાત આવે યા તો નિર્ણય લેવાની વાત આવે અથવા તો કોઈ પણ બાબતમાં પોતાનો ઓપિનિયન આપવાની વાત આવે ત્યારે મહિલા સરપંચોને જ્યારે ઇગ્નોર કરવામાં આવે યા તો મહિલા સરપંચોને સેકન્ડરી ગણવામાં આવે ત્યારે એ બાબત એમના માનવ અધિકારોના ભંગની વાત છે એવું કહી શકાય અહીંયા આગળ આવા અવનેવી બાબતો મારા સંશોધનમાં મેં સમાવિષ્ટ કરી છે અને ત્યારે મને લાગ્યું કે જ્યારે માત્ર સત્તા સ્થાનોમાં યા તો બંધારણીય રીતે યા તો સંવૈધાનિક રીતે સત્તા મળે છે એનાથી જ સમાનતા આવી શકતી નથી પણ સમાનતા ત્યારે જ આવે છે જ્યારે તમે તમારા અધિકારોથી વાકેફ હોય એના રક્ષણ કરવા માટે સક્ષમ હોવ અને એ અધિકારોના હનન સામે જ્યારે તમે આવાજ ઉઠાવી શકો એટલા કેપેબલ હોય તો જ તમે સમાનતાપૂર્ણક અને સન્માનપૂર્ણ જીવન જીવી શકો છો જ્યારે મહિલા સરપંચો પાસે સત્તા હોવા છતાં પણ આ સિચ્યુએશન હોઈ શકે તો જેની પાસે સત્તા નથી જે લોકો કોઈના ઉપર ડિપેન્ડેટ છે તો એમની સિચ્યુએશન શું હશે એ આગલા ભવિષ્યના સંશોધન માટે એક અલગ પ્રશ્ન બની શકે છે અહીંયા આગળ મારા પેલા સંશોધનના પદ્ધતિશાસ્ત્રની વાત કરી અને આગળ જ્યારે મેં મારા સંશોધનમાં અભ્યાસ સંબંધિત ખ્યાલો વિશે હું તમારી વિશે રજૂઆત કરો તો મારા સંશોધનના અભ્યાસ સંબંધિત ખ્યાલોમાં સૌ પ્રથમ વાત જે કરું છું આ ખ્યાલોના આધારે તમે મારા સંશોધનમાં જે કાળક્રમે અથવા જે સિસ્ટમેટિક વેમાં જે સંશોધન કર્યું છે એને તમને સમજવામાં ખ્યાલો ઉપયોગી બની શકશે ગ્રામ પંચાયત સૌથી પ્રથમ મારો ખ્યાલ છે ગ્રામ પંચાયત તો ગ્રામ પંચાયત શું છે તો ગ્રામ પંચાયત એ પંચાયતી રાજનો સૌથી મહત્વનો અને પાયાનું એકમ છે અને જેના આધારે જ લોકશાહીનું વિકેન્દ્રીકરણ અને સત્તાનું વિકેન્દ્રીકરણ થતું જોવા મળે છે અને તોતેરમાં અને ચુમ્મોતેરમાં બંધારણીય સુધારાના ભાગરૂપ પંચાયતી રાજને એક સત્તા આપવામાં આવી છે કે જેમાં સરપંચ પોતે પોતે નિર્ણય પ્રક્રિયામાં સહભાગી બની શકે છે અને પોતાની નિર્ણયો અને ગામનો વિકાસ જાતે જ એ લોકો કરી શકે છે એટલે ગ્રામ પંચાયતે સૌથી અગત્યનો અને પાયાનો ખ્યાલ મારા અભ્યાસમાં જોઈ શકાય છે પછી એનાથી આગળ જતાં વાત કરું તો મહિલા અનામત તો તોતેરમાં અને બંધારણીય સુધારણાના કારણે તેત્રીસ ટકા અનામત મહિલાઓને ફાળવવામાં આવી અને જેના કારણે અનુસૂચિત જનજાતિ અનુસૂચિત જાતિ અને કોઈપણ છેવાડાની અથવા સમાજનું વિકર સેક્શન ગણાતી સ્ત્રીઓ કે જે સત્તા સ્થાનોમાં જેમને અત્યાર સુધી કોઈપણ જગ્યાએ સ્થાન નહોતું એ એ મહિલાઓ આજે સત્તા સ્થાનોમાં પ્રવેશી અને એના કારણે રાજકારણમાં પ્રવેશી અને એના કારણે નિર્ણય પ્રક્રિયામાં સહભાગીદાર બનવાનો એમણે પ્રયત્ન કર્યો હવે આ એમને મહિલા અનામત આપવામાં આવી છે એ અનામતનો લાભ એ લોકો કેવી રીતે લે છે અથવા સમાજ અનામતનો લાભ એમને કેમ આપે છે અથવા આપે છે તો એ લાભની પાછળ કયા પરિબળો કામ કરે છે એ વસ્તુ અહીંયા આગળ તપાસવાની એ મારા સંશોધનનો વિષય હતો એનાથી આગળ વાત કરું તો ભૂમિકા ભૂમિકા સંઘર્ષ અને ભૂમિકા અસરકારકતા આ ત્રણ ખ્યાલોને મેં મારા સમા ખ્યાલમાં અભ્યાસમાં સમાવિષ્ટ કર્યા છે જેની વાત કરું તો મિત્રો ભૂમિકા એટલે જે કંઈ દરજ્જા સાથે સંકળાયેલી તમારા તમારું વર્તન અથવા તમારી પોતાની જરૂરિયાતો પ્રમાણેનું તમારું વર્તન એને કહે છે ભૂમિકા કે પોતાના દરજ્જા પ્રમાણે વ્યક્તિ જે કંઈ પણ વર્તન કરે છે એની ભૂમિકા કહેવામાં આવે છે જ્યારે મહિલા તરીકે મહિલા સરપંચ તરીકે ગ્રામ પંચાયતમાં પોતે પ્રવેશે છે ત્યારે એની ઘરમાં અથવા એક ફેમિલી મેમ્બરમાં હાઉસવાઇફ તરીકેની ભૂમિકા અલગ હોય છે અને જ્યારે પંચાયતમાં જાય છે જ્યારે ગામના લોકો સમક્ષ હોય છે ત્યારે એની સરપંચ તરીકેની ભૂમિકા અલગ હોય છે હવે એ પોતાની ભૂમિકાને સમજે છે એ પોતાની ભૂમિકા યોગ્ય રીતે નિભાવે છે એને પોતાના દરજ્જા વિશે સમાનતા છે આવા જ મુદ્દાઓને મેં મારા અભ્યાસમાં તપાસવાની કોશિશ કરી છે ભૂમિકા અસરકારકતાની વાત કરીએ તો મિત્રો ભૂમિકા અસરકારકતા એટલે પોતાની ભૂમિકાના સમજ્યામાં પોતે યોગ્ય સ્વરૂપમાં જે ભૂમિકાને અસરકારક વર્તન હોય એ રીતે નિભાવી શકે છે કે કેમ પોતે એને યોગ્ય અથવા અપેક્ષિત વર્તન કરી શકે છે કે કેમ એ જે આપણે અપેક્ષા રાખીએ છીએ કે એઝ અ સરપંચ તરીકે તમારી આ ભૂમિકા હોવી જોઈએ તો એ એની ભૂમિકા અસરકારકતા રૂપ વર્તન છે કે નહીં એને તપાસવાની કોશિશ કરી છે અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ મેં મારા અભ્યાસમાં ભૂમિકા સંઘર્ષને તપાસવાની કોશિશ કરી છે મિત્રો એવું થો જોવા મળે છે કે બેવડી ભૂમિકાના કારણે મહિલાઓ પોતે ભૂમિકા સંઘર્ષ અનુભવે છે ઘણી વખત એવું થતું હોય કે પોતાના સામાજિક આર્થિક દરજ્જાના કારણે પણ એ લોકોને ભૂમિકા સંઘર્ષનો સામનો કરવો પડે છે તો એ કયા પ્રકારનો સંઘર્ષ અનુભવે છે અને એ સંઘર્ષ પાછી જવાબદાર પરિબળો કયા છે અને શા માટે સંઘર્ષમાંથી બહાર આવી શકતા નથી આવા જ પ્રશ્નો આવા જ સેન્સિટિવ મુદ્દાઓને મેં જ્યારે મહિલા સરપંચો સાથે ડિસ્કશન કર્યા ત્યારે એના પરિણામો અને એના તારણો ખૂબ જ ચિંતાજનક અને ખૂબ જ અલગ આપણને જોવા મળ્યા કે શા માટે મહિલા સરપંચો ઘણા બધા લોકો એવું મને કહેતા હોય છે કે મહિલા સરપંચો પોતાનું ખાલી માત્ર અનામતના કારણે સરપંચ પદમાં નિયુક્ત થયા છે અથવા સરપંચ પદમાં જોડાયા છે પરંતુ મિત્રો એવું નથી એ લોકોને પણ પોતાને રસ છે પણ એમની સિસિયો ઇકોનોમિક કન્ડિશન પણ એવી છે ઘણી વખત તકનો અભાવ જોવા મળે છે ઘણી વખત પ્રેશરાઈઝ જોવા મળે છે ઘણી વખત પોતાની આર્થિક પરિસ્થિતિ પણ એના માટે જવાબદાર જોવા મળે છે અને આ બધી બાબતો એમના સરપંચના કાર્યમાં પણ અવરોધરૂપ બનતી જોવા મળે છે આ બધા જ ખ્યાલોની સમાજશાસ્ત્રીય સમજૂતી મેળવીને મેં મારા સંશોધનમાં આ ખ્યાલોનો ઉપયોગ કર્યો છે અને એના આગળ હું મારા સંશોધનની વિચારસરણીમાં અથવા સંશોધનના કાર્યમાં આગળ વધી રહી હતી સંશોધનની સાથે સાથે મેં જે મેં ખ્યાલોનો ઉપયોગ કર્યો છે અને સાથે સાથે મેં મારા સત્તાના ખ્યાલનો ઉપયોગ મારા સંશોધનમાં કર્યો છે જે મેક્સ વેબરે સત્તાનો ખ્યાલ આપ્યો છે વિભૂતિમાન સત્તા પરંપરાગત સત્તા અને બૌદ્ધિક સત્તા જે એમણે સમજાવી છે એને મારા સંશોધનમાં સમાવિષ્ટ કર્યો છે કે પાવર મળે છે એ પાવર આપવામાં આવે છે પણ એ પાવરનો ઉપયોગ કેમ કરી શકે છે અને કેમ કરી શકતા નથી એની પાછળ કઈ બાબતો જવાબદાર છે એને મારા સંશોધનમાં સમાવિષ્ટ કરવાનો અને એના આધારે મેં મારા સંશોધનનું એનોલિ એનાલિસિસ કરવાનો પ્રયત્ન કર્યો છે જ્યારે મિત્ર સંદર્ભ સાહિત્યની સમીક્ષાની વાત કરીએ ત્યારે સંદર્ભ સાહિત્યની સમીક્ષા એક સૌથી મોટું અને અગત્યનું પાસું સંશોધનમાં બની રહે છે તમારી સંદર્ભ સાહિત્યની સમીક્ષા જેટલી સચોટ અને જેટલી ઊંડાણપૂર્વકની એટલી તમે તમારા વિષયને ખૂબ જ ઊંડાણપૂર્વકના સમજી શકો છો જ્યારે મેં મારા મહિલા સરપંચોના માનવ અધિકારોની સ્થિતિ અને સમસ્યા વિશે સંશોધન કરવાનું વિચાર્યું ત્યારે એના ઉપર થયેલા સંશોધનો ખૂબ જ ઓછા હતા પરંતુ ચોક્કસપણે કહી શકાય કે દરેક બાબતોમાં અધિકારો વિશે કે દરેક સંશોધનમાં કંઈક અને કંઈક અંશે ઇન્ટરપ્રિટેશન હું જો કરવા જાઉં તો મને એના તારણોમાં એમ જોવા મળતું હતું કે મહિલા સરપંચોના કે કોઈ પણ સત્તાસ્થાનોમાં જે વ્યક્તિ એઝ અ લીડર તરીકે આવી છે એનું સ્થિતિ શું છે તો આ જ બધી બાબતોને ધ્યાનમાં રાખીને મેં મારા સંશોધન સાહિત્યની સમીક્ષા કરી જેને ત્રણ ભાગોમાં વિભાજિત કરી જેમાં પહેલા ભાગોમાં જુદા જુદા રાજ્યોમાં પંચાયતી રાજ પર થયેલા અભ્યાસોને મેં સમાવિષ્ટ કર્યા કે જેમાં ભારતભરમાં જેટલા પંચાયતી રાજ ઉપર થયેલા અભ્યાસો છે ચાહે સ્ત્રી હોય ચાહે પુરુષ હોય એના ઉપર મેં ફોકસ કરીને એ માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો અને જેના આધારે મને પ્રાપ્ત થયું કે આટલા અભ્યાસો ઘન અભ્યાસો થયા છે અને જેના ઉપર એના તારણો આ પ્રમાણે જોવા મળ્યા છે જે મને અર્થઘટન એનાલિસિસ અને ઇન્ટરપ્રિટેશનમાં ખૂબ જ ઉપયોગી બન્યા બીજો ભાગ ગ્રામ પંચાયત અને પંચાયતી સમિતિના સભ્યો પરના અભ્યાસો અહીંયા આગળ પંચાયતી રાજ્ય પર પણ વાત કરી છે ને પંચાયતી રાજના સભ્યો સાથે સંકળાયેલા અભ્યાસો મેં એમાં એનાલિસિસ કર્યું છે કે પંચાયતી રાજમાં જે કામ કરતા લોકો છે એના વિશે એનાલિસિસ કર્યું છે ને એ લોકો કામ કરી કેવી રીતે કરી શકે છે એના સભ્યો કેવી રીતે પોતાની ભૂમિકા નિભાવી શકે છે એના વિષય પર મેં એનાલિસિસ અને એના વિશે જે અભ્યાસો થયેલા છે એની માહિતી એકત્ર કરી એની સમીક્ષા કરી અને ત્રીજો ભાગ ભારત અને ગુજરાતમાં થયેલા મહિલા સરપંચો પણના અભ્યાસો અહીંયા મેં પંચાયતી રાજથી માંડીને છેલ્લે મહિલા સરપંચો સુધી જે અભ્યાસો થયેલા છે અથવા જે લોકોએ અભ્યાસ કર્યા છે એમના તમામના અભ્યાસોને જેટલા મને મળ્યા છે જેટલા મને મળ્યા હતા એ બધા જ અભ્યાસોનું મેં એનાલિસિસ કરીને એના આધારે સંદર્ભ સાહિત્યની સમીક્ષા કરી જેમાં મુખ્યત્વે જ્યોર્જ મેથીનો અભ્યાસ અમલ મંડલનો અભ્યાસ પ્રકાશ નાટાણીનો અભ્યાસ पी एन सेठना अभ्यास यतीन्द्र सिसोदियाना अभ्यास के जयालक्ष्मीना अभ्यास मनु भास्कर अभ्यास मिश्रा नंदलाल जी अभ्यास महिपाल जी अभ्यास रजनी कोठारी अभ्यास मनहर बख्शी अभ्यास आम्रपालीबेन मर्चंटो अभ्यास कल्पनाबेन शाह अभ्यास रमेश भाई मकवाणा अभ्यास એમના લેખો અને એમની બુક્સ એ આ પંચાયતી રાજ અને મહિલા લીડરશીપ અથવા વ્યુમેન લીડરશીપ માટે જે કંઈ પણ લખાણો જે કંઈ પણ લેખો લખ્યા છે એ મને મારા સંશોધનમાં ખૂબ જ ઉપયોગી બન્યા અને જેના આધારે હું મારા સંશોધનને ખૂબ જ બૃહદ અને ખૂબ જ ઊંડાણપૂર્વકનું અને સમાજશાસ્ત્રીય પરિપ્રેક્ષ્યમાં લખી શકી છું એનું મને ગર્વ છે એના વિશે આગળ વાત કરીએ તો મારા સંશોધનના સંદર્ભ સાહિત્યની સમીક્ષાથી આગળ વધતા મારું સંશોધન અથવા મારા પીએચડીની થીસીસ સાત ચેપ્ટરમાં ડિવાઈડેડ હતી પહેલાંમાં પહેલાં પ્રકરણમાં આ વાત કરીએ તો સંશોધન ક્ષેત્ર અથવા સંશોધન પરિચય વિશે મેં વાત કરી છે કે સંશોધન અને એના વિશે આપણે જે મેં ડિસ્કશન કરી પદ્ધતિશાસ્ત્રની અને રિસર્ચ મેથોડોલોજીની આખું જ બેકગ્રાઉન્ડ અથવા આખું જ ચિતાર મેં મારા પહેલાં પ્રકરણમાં આપ્યું છે મારું બીજું પ્રકરણ સંશોધન ક્ષેત્રનો પરિચય જેમાં મારા સંશોધનના આણંદ અમદાવાદ અને ખેડા જિલ્લાનો અને સાથે સાથે ગુજરાતનો એક પરિચય આપ્યો છે અને જેની ભૌગોલિક સામાજિક સાંસ્કૃતિક અને ઐતિહાસિક બાબતોને એમાં સુપેરે રજૂ કરવાનો મેં પ્રયાસ કર્યો છે જેમાં ટુ થાઉઝન્ડ ઇલેવનના વસ્તી ગણતરીના ડેટાને મેં અંદર સમાવિષ્ટ ટુ થાઉઝન્ડ વનના કારણ કે જ્યારે મેં મારું પીએચડી થિસિસ કમ્પ્લીટ કર્યું ત્યારે ટુ થાઉઝન્ડ નાઇન એટલે ટુ થાઉઝન્ડ વનના સ્ટેટિસ્ટિકલ ડેટા હતા એનો મેં ઉપયોગ કર્યો છે અને બધી જ બાબતોને સ્પષ્ટપણે રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે ત્રીજો મારો જે ચેપ્ટરનો ટોપિક છે એમાં છે માનવ અધિકારોના ઉદ્ભવ અને વિકાસ ઉપર દ્રષ્ટિપાત અહીંયા આગળ સમાજશાસ્ત્રીય લોકોનોમાં આ અલગ બાબત છે જેમાં માનવ અધિકારોનું ઐતિહાસિક માળખાથી માણી માનવ અધિકારોનું ઉત્પત્તિ માનવ અધિકારોનો વિકાસ અને માનવ અધિકારો માટે માનવ અધિકાર પંચ માનવ અધિકાર પંચનું નિર્માણ કેવી રીતે થાય છે એની ફરજો અને એના કાર્યો કયા છે અને શું કામ કરે છે માનવ અધિકારો ભંગના હનન સમક્ષ કઈ કાર્યવાહી થાય છે આ બધી જ બાબતોને મેં મારા પીએચડી થીસીસમાં સમાવિષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો છે જે તમે આ પ્રકરણમાં ઇઝીલી જોઈ શકો છો ચોથો મારો ટૉપિક છે જે ચેપ્ટર છે એ પંચાયતી રાજ પર વિહંગાવલોકન જેમાં પંચાયતી રાજનું વિહંગાવલોકન મેં કર્યું છે અને એમાં ગ્રામીણ તાલુકા અને જિલ્લા સ્તરે જે ત્રિસ્તરીય પંચાયતી રાજ આપણા ભારતીય સમાજમાં જોવા મળે છે અમુક સ્ટેટમાં ત્રિસ્તરીય જોવા મળે છે એનો ઉલ્લેખ અને કઈ કઈ કમિટીના આધારે પંચાયતી રાજમાં સુધારા થયા કઈ કઈ કમિટીના આધારે યા તો ગ્રામસભાનો રોલ શું છે કોરમ કોને કહેવાય છે પંચાયતી રાજનું નિર્માણ કેવી રીતે થયું કોણેની શરૂઆત કરી ક્યાંથી કરીને ત્યાંથી માંડીને પંચાયતી રાજના વર્તમાન સ્વરૂપને લઈને તમામ બાબતોને મેં આ પ્રકરણમાં સમાવિષ્ટ કરવાની કોશિશ કરી છે પાંચમું મારો ચેપ્ટર જે છે એ મહિલા સરપંચોના સામાજિક આર્થિક પાર્શ્વભૂમિકા વિશે છે અને જેમાં મેં મહિલા સરપંચોની સામાજિક આર્થિક બાબતોને તપાસવાનો પ્રયત્ન કર્યો છે અને એના તારણોમાં જ્યારે આપણે ચર્ચા કરીશું ત્યારે એમાં ખ્યાલ આવશે કે કયા કયા તારણો આપણને એમાં જોવા મળ્યા છે જેમાં એમના ધર્મ જ્ઞાતિ શિક્ષણ વ્યવસાય કુટુંબનો પ્રકાર કુટુંબના મેમ્બર્સની સંખ્યા અને આવા બીજા ઘણા બાબતોને અને ડિપેન્ડેટ અને ઇનડિપેન્ડેટ વેરિએબલ્સને એમાં તપાસવાની મેં કોશિશ કરી છે એનાથી આગળ જતા છઠ્ઠા ચેપ્ટર્સમાં મેં મહિલા સરપંચોના માનવ અધિકારોની સ્થિતિ અને સમસ્યાઓ વિશે ડિટેલમાં ચર્ચા કરી છે કે જ્યારે એઝ અ સરપંચ તરીકે જે એમને અધિકારો મળેલા છે અથવા એઝ અ હ્યુમન બિંગ માનવ તરીકે નહીં કે સ્ત્રી કે નહીં કે પુરુષ તરીકે પણ માનવ તરીકે જે વ્યક્તિને સ્વતંત્રતાપૂર્વક અને સન્માનપૂર્વક ગૌરવપૂર્ણ જીવન જીવવાનો જે અધિકાર મળ્યો છે કે સત્તા સ્થાન મેળવવાનો જે અધિકાર મળ્યો છે એ અધિકારોની સ્થિતિ શું છે એની સામે સમસ્યાઓ કઈ છે અને એ સમસ્યાઓના ઉકેલ માટે શું કરી શકાય કે એ બાબતને તપાસવાની કોશિશ કરી છે જે છઠ્ઠા ચેપ્ટરમાં તમને જોવા મળી શકે છે અને સાતમું ચેપ્ટર નિષ્કર્ષ અને સૂચનો કે મહિલા સરપંચોના માનવ અધિકારો સમક્ષ જે સમસ્યા ઉપસ્થિત થઈ હતી એની સામે કયા આપણને પ્રશ્નો જોવા મળ્યા છે એના વિશે અહીં આગળ મેં ડિસ્કશન કરી છે હવે મિત્રો આપણે જ્યારે મહિલા સરપંચોના માનવ અધિકારોની સ્થિતિ અને સમસ્યા વિશે જ્યારે ડિસ્કશન કરતા હોઈએ ત્યારે એમને સામાજિક આર્થિક પાર્શ્વભૂમિકાથી માંડીને જે એના તારણો છે એના વિશે હું આપણી સમક્ષ ડિસ્કસ કરું કે જે મારા સંશોધનમાં મને જોવા મળ્યા છે તો મારા સંશોધનના તારણો વિશે વાત કરીએ તો સંશોધન હેતુને ધ્યાનમાં રાખીને જ્યારે મેં એમની સામાજિક આર્થિક પાસવ ભૂમિકા તપાસી ત્યારે મોટા ભાગની મહિલા સરપંચો મધ્યમ વય ધરાવતી હતી અને ફ્રોડ વય ધરાવતી હતી એના આધારે જ કહી શકાય કે એ મહિલા સરપંચો પરિપક્વ સ્વભાવ ધરાવતી હતી અને માનસિક રીતે વધુ શક્તિમાન હતી અને કદાચ એના કારણે જ એ પંચાયતી રાજમાં યા તો જાહેર જીવનમાં સહભાગી બની હતી અને એ જ વસ્તુ બતાવે છે કે યુવાન વયની મહિલાઓ હજુ પણ સત્તા સ્થાનોમાં યા તો પંચાયતી રાજમાં યા તો કોઈ પણ જાહેર જીવનમાં આવતી અચકાઈ કેમ છે એ પણ એ રસનો અને ચિંતાનો વિષય કહી શકાય છે બીજો મારો પોઈન્ટ કે બીજું મને તારાણી જોવા મળ્યું કે વૈવા વૈવાહિક દરજ્જાની વાત કરું મેરિટલ સ્ટેટસની વાત કરું તો વિશાળ બહુમતી ધરાવતી ચોરાણું ટકા સ્ત્રીઓ એ પરણિત હતી માત્ર એ એમની કૌટુંબિક જવાબદારી જ નિભાવતી નહોતી પરંતુ સરપંચ તરીકેની જવાબદારી પણ સાથે સાથે નિભાવતી હતી અને જેના કારણે બાળ સંભાળની વાત આવે યા તો ઘરના બાળ ઉછેરની વાત આવે ઘરની કૌટુંબિક જવાબદારીની વાત આવે સામાજિક જવાબદારીની વાત આવે અને સાથોસાથ સરપંચની જ્યારે જવાબદારી નિભાવવાની સરપંચની ભૂમિકાની જવાબદારી જ્યારે નિભાવવાની વાત આવે ત્યારે કંઈક અંશે એમને સંઘર્ષ યા તો તણાવભરી સ્થિતિ અનુભવાતી હોય એવું સ્પષ્ટપણે મને જોવા મળ્યું હતું મોટાભાગની મહિલા સરપંચો વિભક્ત કુટુંબમાં વસવાટ કરતી હતી અને વિભક્ત કુટુંબમાં વસવાટ કરવાની હોવાના કારણે મારા સંશોધનમાં જોવા મળ્યું હતું કે એ લોકો બીજા કરતાં થોડી સ્વતંત્ર હતી અને એ સ્વતંત્રતાને કારણે એ લોકો જાહેર જીવનમાં યા તો પંચાયતી રાજના ક્ષેત્રમાં યા તો ગામના પંચાયતમાં પોતે ઇન્વોલ્વ થઈ શકી હતી ઘણા લોકોને એવું મને જાણવા જોવા મળ્યું હતું કે મહિલા સરપંચો જે સંયુક્ત કુટુંબમાં હતી એ લોકોના પ્રેશરાઈઝ એમના કુટુંબવાળા જ કરતા હતા એમના કુટુંબવાળા જ નિર્ણયો લેતા હતા અને જ્યારે પિતા સસરા યા તો જેઠ દ્વારા યા તો પુત્ર દ્વારા એનો વહીવટ કરવામાં આવતો ત્યાં આપણને જોઈ શકાય કે ત્યાં એમની સ્વતંત્રતાનો અભાવ છે અને એ જ વસ્તુ એમના માનવ અધિકારોના ભંગની વાત કરતી જોવા મળે છે પછી એનાથી આગળ વાત કરીએ તો વિશાળ બહુમત મહિલા સરપંચો હિન્દુ ધર્મી હતી અને એ જ વસ્તુ અહીંયા આગળ સ્પષ્ટ થાય છે કે ભારત દેશમાં સૌથી વધારે વસ્તુ હિન્દુઓની છે બહુમત હિન્દુઓનો છે અને જેના કારણે સત્તા સ્થાનોમાં પણ હિન્દુ મહિલા સરપંચો આપણને વધારે જોવા મળી હતી એમાં એવું સ્પષ્ટપણે જોઈ શકાય છે શિક્ષણની ક કક્ષા તપાસતા મિત્રો જોવા મળ્યું કે મોટાભાગની મહિલા સરપંચો પ્રાથમિક અને માધ્યમિક કક્ષા સીધું સુધીનું શિક્ષણ મેળવેલી હતું એક તો ગ્રામીણ સમુદાય છે પાછી બીજી વસ્તુ એમાં જોવા મળે છે કે જે મહિલા સરપંચો પ્રા પ્રૌઢ અને માધ્યમ વર્ગની આયુ ધરાવે છે તો આ બધી મહિલાઓના કો રિલેશન જ્યારે આપણે તપાસીએ છીએ કોઝ એન્ડ ઇફેક્ટ રિલેશન આપણે તપાસીએ છીએ ત્યારે સ્પષ્ટપણે જોવા મળે છે કે આ મહિલાઓ ઉચ્ચ સ્તર સુધીનું શિક્ષણ મેળવેલું નથી માત્ર બેઝિકલી લખી વાંચી શકે યા તો સાક્ષર છે યા તો પ્રાથમિક અથવા માધ્યમિક કક્ષા સુધીનું એમણે શિક્ષણ મેળવેલું છે અહીંયા ઉચ્ચ શિક્ષણના લેવલ સુધી એ લોકો પહોંચ્યા નથી પરંતુ જે લોકો નિરક્ષર મહિલા સરપંચો છે એની કમ્પેરિઝનમાં જે સાક્ષર છે જે મહિલા સરપંચો પ્રાથમિક અને માધ્યમિક કક્ષા સુધીનું શિક્ષણ મેળવેલું છે એ મહિલા સરપંચો પોતાના કાર્યમાં સારી રીતે કામ કરી શકતી હતી અને પોતાના માનવ અધિકારોનું રક્ષણ અથવા હનન ક્યાં થાય છે એની નોંધ પણ પોતે લઈ શકતી હતી એટલા માટે શિક્ષણ એ કોઈપણ વ્યક્તિના વિકાસમાં કોઈ પણ વ્યક્તિમાં અધિકારોના રક્ષણ માટે અગત્યનું બાબત ગણી શકાય એવું સ્પષ્ટપણે કહી શકાય પછી આગળ વાત કરીએ તો મહિલા સરપંચોના વ્યવસાય વિશે તો મોટાભાગની મહિલાઓ એટલે કે પંચાવન ટકા મહિલાઓ ખેતી પશુપાલન એની એની સાથે સંબંધિત વ્યવસાયો સાથે સંકળાયેલી હતી એક તો પંચાયતમાં સરપંચ તરીકેની ભૂમિકા નિભાવવાની ઘરની જવાબદારી અને સાથે સાથે વ્યવસાય કે જેમાં શ્રમ અને સમય વધારે માંગી લે છે એવા વ્યવસાય સાથે જ્યારે સંકળાયેલી હોય ત્યારે સમયની યા તો પંચાયતમાં સમયસર ન પહોંચવાની ઘણી બધી ફરિયાદો એમને પોતાના મનમાં રહેતી હતી અને આ જ બાબતોમાં ઘણી વખતે પોતાની જવાબદારી જાણતા હોવા છતાં પોતાની ભૂમિકા જાણતા હોવા છતાં પોતાના કાર્ય વિશે અવગત હોવા છતાં પણ એ લોકો પોતાનું કાર્ય સમયસર અને યોગ્ય રીતે કરી શકતા નહોતા પછી આપણે વાત કરીએ તો મહિલાઓની આવકની બાબતમાં તો સૌથી વધારે ઇમ્પોર્ટન્સ બાબત એ છે કે મહિલાઓ પોતાની આવકના આધારે પંચાયતમાં કેવી રીતે પોતાનું કામ કરતી હતી તો મહિલાઓના મોટાભાગની મહિલાઓની આવક મધ્યમ હતી એમ એ લોકોની આવકમાં ખૂબ જ ઓછું પ્રમાણ જોવા મળેલું અને એ આવક નીચી હોવાના કારણે જ્યારે મહિલાઓ પોતે પદે હોય અને કોઈના નાસ્તાનો ખર્ચ હોય તો ક્યાંક તાલુકા પંચાયતમાં આવવા જવાનો ખર્ચ હોય તો એ ખર્ચને પહોંચી વળવા માટે એમની સમક્ષ કંઈક નાણાકીય પ્રશ્નો ઊભા થતા હોય એવું આપણે જોઈ શક્યા એવું આપણે માની શકીએ અને એના કારણે જ ઘણી વખત મહિલા સરપંચો પોતે કોઈ વસ્તુને અવગણતી હતી યા તો પોતાનું કોઈ કાર્ય કરવામાં વિલંબ અનુભવતી હતી અને એ બાબત એમના માનવ અધિકારોના ભંગ વિશે જોઈ શકાય છે અહીંયા આ ચેપ્ટર્સમાં મેં સામાજિક આર્થિક પાર્શ્વભૂમિકાની જે વાત કરી જે વેરિયેબલ્સ મેં તપાસ્યા છે ડિપેન્ડેન્ટ વેરિયેબલ્સ અને ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ્સ અને એના આધારે મેં મહિલા સરપંચોના માનવ અધિકારોની વિશે વાત કરી છે તો જ્યારે મહિલા સરપંચોના માનવ અધિકારોની વાત કરી ત્યારે મોટાભાગની મહિલા સરપંચો પોતાના માનવ અધિકારોથી વાકેફ નહોતી એમને સરપંચ તરીકે કયા અધિકારો મળેલા છે સરપંચ તરીકે શું કરી શકે છે કયા સત્તા મળે છે કયા સ્થાન મળ્યા છે કયા એમના નિર્ણય લેવાની અથવા એમને એમની ભૂમિકા શું છે એના વિશે પોતે અવગત નથી અને કદાચ એના જ કારણે એમના માનવ અધિકારોનો ભંગ થતો હતો એવું મારું સ્પષ્ટપણે માનવું છે અને મિત્રો આગળ વાત કરો તો જે મહિલા સરપંચો પોતાના માનવ અધિકારોથી અવગત હતી એમને માત્ર માત્ર એ અધિકારો વિશેની જાણકારીમાં માનવ અધિકાર દિવસ ક્યારે મનાવવામાં આવે છે એની જાણકારી હતી અને માનવ અધિકાર દિવસ મનાવવામાં આવે છે જેના ભાગરૂપે એમને કોઈ કાર્યક્રમ રાખવાનો છે ત્યાં સુધીની જ એમને પોતાના વિશે જાણકારી હતી અને એ જાણકારી ક્યાંથી મળી હતી જ્યારે એ પ્રશ્ન એમની સાથે ચર્ચા કરવામાં આવી ત્યારે એ મહિલા સરપંચોને એ જાણકારી સમાચાર પત્રોમાંથી અને ટીવીમાંથી યા તો પંચાયત દ્વારા જે કંઈ પણ માહિતી પુસ્તિકા આપવામાં આવતી હતી એના દ્વારા એમને જાણકારી મળેલી હતી મહિલા સરપંચોના માનવ અધિકારોની ભંગની મિત્રો વાત કરો ત્યારે ઘણા બધા સરપંચના પતિ દ્વારા ઘણા બધા ઉપસરપંચ દ્વારા મહિલા બીજા સભ્યો દ્વારા બીજા મેમ્બર્સ દ્વારા ઉપસરપંચ દ્વારા યા તો ગામના લોકો દ્વારા એમના માનવ અધિકારોનો ભંગ કરવામાં આવતો હતો જ્યારે એ બાબત તપાસવાની વાત આવી ત્યારે મેં જોયું સહભાગી નિરીક્ષણ દ્વારા યા તો મુલાકાત અનુસૂચિ યા તો એમની જ્યારે ડિસ્કશન કરતા હતા ત્યારે એ વસ્તુ જોવા મળ્યું કે ઘણા બધા નિર્ણયોથી એમને અવગણ અવગણવામાં આવતા હતા ઘણા બધા નિર્ણયોથી એમને દૂર રાખવામાં આવતા હતા જ્યારે એ નિર્ણય લેવાની વાત આવે યા તો કંઈક બોલવામાં આવે તો ત્યારે એવા સ્થાનોમાં એમને જાહેર કરવામાં આવતા હતા યા તો એવા સ્થાનોમાં એમને રજૂ કરવામાં આવતા હતા કે જ્યાં આગળ એમનું રિપ્રેઝન્ટેશન ઇટ ઇઝ મસ્ટ એન્ડ ફર્સ્ટ ત્યારે એ લોકોને પહેલાં રજૂ કરવામાં આવતા હતા જ્યારે મહિલા સરપંચોનું માત્ર ઓપિનિયનની વાત આવે છે યા તો મહિલા સરપંચોને પોતાના નિર્ણય લેવાની વાત આવે છે ત્યારે એ પોતે પોતાના નિર્ણયો સ્વતંત્રપણે લઈ શકતી નહોતી યા તો એમના નિર્ણયનો સ્વીકાર ગામવાળા ઇઝીલી કરી શકે કદાચ એવી પરિસ્થિતિ મને જોવા મળી નહોતી ઘણા વખત મહિલા સરપંચોની સમક્ષ પોતાને કેરેક્ટર લક્ષી અથવા પોતાના જે કહી શકાય કે આપણે ચારિત્રના લક્ષ્ય પણ પ્રશ્નો ઊભા થતા હતા અને અહીંયા આગળ એમના માનવ અધિકારોનો ભંગ થાય છે કોઈ પણ વ્યક્તિને ક્યાં જવું ક્યારે જવું કોની સાથે બોલવું કેવી રીતે બોલવું પોતાની રજૂઆત કેવી રીતે કરો અથવા જ્યારે કોઈ મહિલા સરપંચો મારા અભ્યાસમાં જોવા મળેલી હું આંકડાકીય ડેટાને નથી પણ ઇન્ટરપ્રિટેશનની વાત કરું ત્યારે ઘણી બધી મહિલા સરપંચો જ્યારે જાહેરમાં કંઈક પોતાની રજૂઆત અથવા પોતાનું મત રજૂ કરવાની વાત આવતી હતી ત્યારે મહિલા સરપંચોને ગામના લોકો દ્વારા ગામની મહિલાઓ દ્વારા યા તો ઉચ્ચ જ્ઞાતિના યા તો પુરાના મેમ્બર્સ દ્વારા યા તો ઉપસરપંચ દ્વારા ટોકવામાં આવતા હતા અને એમના ચારિત્ર્ય વિશે પણ શંકા કરવામાં આવતી હતી યા તો એમની સામે એવા આક્ષેપો કરવામાં આવતા હતા જેના કારણે કદાચ એમના સન્માનનો અને સ્વમાનનો ભંગ થતો હતો એવું જાણવા મળ્યું અને જે એમના માનવ અધિકારોના ભંગને સ્પષ્ટપણે સૂચિત કરે છે અહીંયા આગળ એક ફરી એક વખત કે સ્ટડીઝની હું વાત કરું કે જ્યારે ગામમાં પંદરમી ઓગસ્ટ યા તો છવ્વીસમી જાન્યુઆરીએ ધ્વજવંદનનો કાર્યક્રમ હોય અને મહિલા સરપંચ તરીકે કોઈ બહેન પોતે સરપંચની કામગીરી સંભાળી રહ્યા હોય અને ઉપસરપંચ યા તો કોઈ પણ એવા વ્યક્તિને એ કરવામાં યા તો ફ્લેગ હોસ્ટિંગ કરાવવામાં આવે ત્યારે એના માનવ અધિકારોનો ભંગ સ્વાભાવિકપણે થયો કહેવાય છે ત્યારે એ લોકો પોતાને પણ એટલા ખ્યાલ નથી હોતો કે મારા માનવ અધિકારોનો ભંગ થયો છે યા તો પોતે કામ યોગ્ય રીતે કરી શકે છે કે નહીં કે એ વસ્તુ સંઘર્ષના સ્વરૂપમાં ન પરિણમે અથવા એ બાબત પાંચ વર્ષની બાબત છે અથવા આ બાબતમાં ઉચ્ચ જ્ઞાતિ યા તો નિમ્ન જ્ઞાતિના લેબલ કામ આવે છે યા તો આ બાબતોમાં આર્થિક મેટર કામ આવે છે યા તો આ બાબતોમાં સમાજ વ્યવસ્થા કામ આવે છે એવા અવનવા પ્રશ્નો સાથે પોતાનો અવાજ એ દાબી દેવામાં આવતો હોય છે ઘણી વખત મેં મહિલા સરપંચો સાથે ડિસ્કશન કરી કે તમે આની સામે અવાજ ઉઠાવતા કેમ નથી ત્યારે આ બધા પરિબળોની સામે સમાજ વ્યવસ્થા એ લોકોની આર્થિક વ્યવસ્થા પછી જ્ઞાતિનું સ્તર શિક્ષણનું સ્તર અને પાંચ વર્ષ પૂરતો જ એમને આ સત્તા મળી છે એ લોકો કાયમ માટે આ સત્તા સ્થાનોમાં નથી એટલે પાંચ વર્ષ પછી તો એમને ક્યાં જવાનું છે આમાંથી જ કોઈ બીજા લોકો જે ચૂંટાવાના છે એમની સાથે એમને પોતાનું કાર્ય કરવાનું છે યા તો એમની સાથે પોતાની ભૂમિકા નિભાવવાની છે ત્યારે એ સમયે ભવિષ્યની ચિંતા કરીને એ વર્તમાન સમયમાં પોતાના જે માનવ અધિકારોનો ભંગ થઈ રહ્યો છે એનાથી બચવા માટે યા તો એની સમસ આંખ આડાકાનો કરવા માટે એ લોકો ઊભા થઈ જાય છે અને આ બધી જ વસ્તુ મહિલા સરપંચોના માનવ અધિકારોના ભંગ માટે જવાબદાર છે કાર્ય કરવા માટે ભૂમિકા નિભાવવા માટે યા તો સત્તાસ્થાનોમાં આવવા માટે બંધારણીય રીતે તેત્રીસ ટકા અનામત મળી ગઈ છે મહિલા સરપંચો પોતે સત્તાસ્થાનોમાં આવી ગઈ છે તેત્રીસ ટકા અનામતના કારણે બહેનોને પોતાની ભૂમિકા ભજવવા માટે રાજકારણમાં આવવા માટે અને નિર્ણય પ્રક્રિયામાં સહભાગીદાર બનવા માટેની એક સુંદર તક ખૂબ જ સુંદર પ્રયાસ સરકાર દ્વારા બંધારણ દ્વારા કરવામાં આવ્યો છે અને એનો લાભ પણ બધી મહિલાઓને મળે છે પણ વાસ્તવિકતાની સ્થિતિ તપાસીએ મિત્રો ત્યારે ભયાનક ચિત્ર આપણને જોવા મળે છે કે જેમાં મહિલા સરપંચોને યા તો જે વિમેન લીડર્સ છે કે જે સત્તા સ્થાનોમાં જે મહિલાઓ કામ કરે છે એમને માત્ર એક સત્તાના ખુરશીના એક હાથ હાથ તરીકે એનો ઉપયોગ કરવામાં આવે છે એ તો રબર સ્ટેમ્પ તરીકે જ્યારે ઉપયોગ કરવામાં આવતો હોય ત્યારે મહિલાએ માનવ અધિકારો પ્રત્યે જાગૃત થવું જ પડે એના માટે મેં પોતાના પુસ્તકમાં અને જે મારી થીસિસ પુસ્તક રી રૂપે પ્રકાશિત થઈ છે જે અહીંયા આગળ આપણે પાસવ પબ્લિકેશનમાં ટુ થાઉઝન્ડ નાઇનમાં એનું પ્રકાશન થયું છે એનું આમુખ ડૉક્ટર વિદ્યુતભાઈ જોશી સાહેબે લખ્યું છે અને એના આધારે જ મેં એમાં સૂચનો પણ સૂચવ્યા છે મારા પુસ્તકમાં કે મહિલા સરપંચોના માનવ અધિકારોના રક્ષણ માટે શું કરી શકાય તો મહિલા સરપંચો જ્યારે પોતે નિયુક્ત થાય છે પોતે સરપંચ પદ ઉપર નિયુક્ત થાય છે ત્યારે સરપંચ પદ સંભાળતા પહેલાં એ લોકોના માટે આ ક્ષેત્ર નવું છે એ લોકોને કોઈ એવો અનુભવ નથી અને એ લોકો જ્યારે જાહેર જીવનમાં પ્રથમ વખત આવે છે ત્યારે સોશિયો ઇકોનોમિકલ લોઅર ક્લાસમાંથી આવે છે લોઅર બેકગ્રાઉન્ડમાંથી આવે છે ત્યારે તો સૌ પ્રથમ એમને તાલીમ આપવી જોઈએ અને જ્યારે તાલીમ આપેલી મહિલાઓ આ કાર્ય કરે છે ત્યારે ખૂબ જ સુંદર રીતે કાર્ય કરી શકે છે અને વિધાઉટ કોઈ ટ્રેનિંગ વિધાઉટ કોઈ તાલીમ એ લોકો જ્યારે કામ કરે છે ત્યારે એ લોકોનોમાં આત્મવિશ્વાસનો અભાવ જોવા મળે છે એ લોકોનામાં જ્ઞાનનો અભાવ જોવા મળે છે એ લોકોનામાં સ્વતંત્રતાનો અભાવ જોવા મળે છે અને જેના કારણે એ લોકો પોતે કાર્ય યોગ્ય રીતે કરી શકતા નથી બીજી વસ્તુ એ છે કે એમની સુરક્ષાને સંબંધિત જે કંઈ પણ પ્રશ્નો છે એમની સામે સરકાર અને કાયદાએ કાયદાકીય કડક અમલ બનવો જોઈએ એમના નિર્ણયોમાં પોતે સ્વતંત્રથી નિર્ણય લઈ શકે એના માટે એમને કાયદાકીય પીઠપળ અને કાયદાકીય સપોર્ટ મળવો જોઈએ અને સુરક્ષાભર્યા વાતાવરણમાં એ લોકો પોતાની કામગીરી ખૂબ જ સરસ રીતે નિભાવી શકે છે માત્ર સમાજ અને કાયદા દ્વારા જ કરવામાં આવશે અને મહિલા સરપંચો કંઈ નહીં કરે તો હોય નહીં પણ મહિલા સરપંચોએ પોતે પણ પોતાના સત્તાસ્થાન પોતાની ભૂમિકા અને ભૂમિકા અસરકારકતા માટે સક્ષમ બનવો પડશે જ્યારે તમને કોઈ તક મળી છે તો એ તકને તમે પોતે પોતાનું કન્ટ્રીબ્યુશનથી પોતે પોતાના કામથી અને પોતાની નિષ્ઠાથી પોતાની જવાબદારીથી નિભાવો માત્ર તક મળી છે યા તો તમને કોઈ બેસાડી દીધા છે અને તમે કોઈ પણ સત્તાસ્થાનમાં આવી ગયા છો તો તમે તમારી કામગીરી વ્યવસ્થિત રીતે નિભાવી શકશો નહીં પણ એના માટે જે તમને રસ છે જેને રુચિ છે એવા વ્યક્તિને પસંદ કરો એવા વ્યક્તિને તમે નિયુક્ત કરો પણ ઘણા બધા કેસીસમાં મારા સંશોધનમાં એ પણ જોવા મળેલું કે એવી મહિલા સરપંચો પોતે સત્તાસ્થાનોમાં આવી હતી કે જેના પતિ સરપંચ હતા જે પોતે મેમ્બર રહી ચૂકી હતી અથવા જેને અનામતનો લાભ હાલવા માટે કાસ્ટમાંથી બધા જ્ઞાતિના લોકોએ ઊભી કરી હતી તો આ વસ્તુ પણ એને કે પ્રકારના એક માનવ અધિકારોનો ભંગ જ જોવા મળે છે કે જ્યાં તમારી સ્વતંત્રતા યા તો તમારા મતને જોવામાં આવતો નથી પણ માત્ર તમારા ઉપર એ વસ્તુ થોપી દેવામાં આવે છે આવા અને આવા અનેક તારણો અને આવા અને આવા અનેક સૂચનો સાથે મેં મારા સંશોધનમાં ઇન ડિટેલ માનવ અધિકારોના સંદર્ભમાં ખૂબ જ ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો છે કદાચ આપણા વિડીયોમાં કે કદાચ સમયની એક લિમિટના કારણે હું ઇન ડિટેલ એની ચર્ચા કરી શકતી નથી પણ મારા સંશોધનના તારણો અને મારા સંશોધનમાંથી પ્રાપ્ત થયેલા જે મેં સજેશન્સ કદાચ આપ્યા છે એ બીજા સંશોધકોને યા તો ભાવિ પેઢીના સંશોધકો જે પંચાયતી રાજ પર કામ કરવા માગે છે મહિલા સરપંચોની સ્થિતિ તપાસવા માંગે છે કે વર્તમાન સ્વરૂપમાં એ વર્તમાન સમયમાં જે મહિલા સરપંચો યા તો વિમેન લીડર્સ યા તો વિકર ની વિમેન લીડર્સ જે સત્તા સ્થાનો મેળવીને આગળ વધી રહી છે એમની સ્થિતિ શું છે દસ વર્ષનો સમયગાળો થઈ ગયો છે તો દસ વર્ષ પછી અત્યારે સિચ્યુએશન બદલાઈ છે સોશિયલ મીડિયા આવ્યું છે આઈટીનો યુગ આવ્યો છે પ્રચાર પ્રસારનો યુગ આવ્યો છે હવે સત્તામાં રાજકારણ પણ એટલું એક્ટિવ બન્યું છે એ લોકોને બધી જ રીતે મહિલાઓ જાગૃત રીતે સારી રીતે કામ કરી રહી છે તો વોટ ઇઝ રિયલ કન્ડિશન નાવ ઇન પ્રેઝન્ટ ટાઈમ અત્યારે ચિત્ર બદલાયું છે કે અત્યારે પણ સ્થિતિ શું છે એ જાણવાનો પ્રયાસ કોઈ પણ વિદ્યાર્થી યા તો સંશોધક કરશે તો એ ખૂબ જ ઉપયોગી અને અવનવા તારણો આપણને મળી રહેશે એ શુભેચ્છાઓ સાથે એ શુભકામનાઓ સાથે ફરી એકવાર આપ સૌનો ખૂબ ખૂબ આભાર કે જેમણે મારા સંશોધનને સાંભળ્યું અને ડૉક્ટર રાજેન્દ્રભાઈ જાનીનો હાર્દિક આભાર કે એમણે આ સંશોધન શ્રેણીના આધારે ઘણા બધા સંશોધન વિષયો વિશે બધા વિદ્યાર્થીઓને એક સંશોધન કેવી રીતે કરી શકાય સંશોધન દરમિયાન કઈ બાબતોનું ધ્યાન રાખો અથવા સંશોધન લક્ષી જે કંઈ પણ પ્રેક્ટિકલ બાબતો છે જે થિયોરટીકલ તમે ભણો છો પણ પ્રેક્ટિકલ બાબતો છે એ લોકો સુધી પહોંચાડવાની એક તક આપી છે એના બદલ હું ફરી એકવાર સાહેબ આપશ્રીનો હાર્દિક આભાર માનું છું અને વંદન કરું છું થેન્ક યુ થેન્ક યુ સો મચ વાહ ડૉક્ટર કામિનીબેન ખૂબ સરસ સરસ મજાનું બહુ જ એક રસાળ શૈલીમાં અને પ્રવાહિતાથી સંશોધનની આખી ભૂમિકા તમે સ્પષ્ટ કરી આપી એના નિષ્કર્ષો તારણોથી માંડીને સાહિત્ય સમીક્ષાની પણ સરસ મજાની વાત કરી માહિતી એકત્રીકરણની વાત પણ સરસ મજાની કરી એક મહિલા તરીકે આવો સરસ મજાનો વિષયને એના ઉપર ખૂબ સુંદર મજાનું કામ કર્યું એ બદલ તમને અભિનંદન આપું છું અને અભિનંદન બેવડા એ રીતે પણ કે શ્રુતિ ટ્વેન્ટી ટ્વેન્ટીના માધ્યમ થકી આ સંશોધન કાર્યને તમારે તમે સમાજ સમક્ષ મૂકવા માટે લોકો સમક્ષ આપણા જે અભ્યાસો છે એ અભ્યાસ મૂકવા માટે શ્રુતિ ટ્વેન્ટી ટ્વેન્ટીમાં વ્યાખ્યાનનું આમંત્રણ સ્વીકાર્યું અને તમે સરસ મજાનું વક્તવ્ય આપ્યું થેન્ક યુ ડૉક્ટર કામિની દસ